શ્રી ઓધોદીપ ગ્રુપ ઓફ સ્કૂલ્સ ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્ર પરીક્ષા રિવિઝન 2021 ભાગ 5. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનના દ્વિતીય સત્ર પરીક્ષા રિવિઝનની અંદર આપણે પ્રશ્ન નંબર 5માં મોટા પ્રશ્ન જે છે એની આપણે સમજ મેળવી. પ્રશ્ન નંબર 5ની અંદર બ વિભાગ જે છે એ બની અંદર તમને નકશાઓ જે છે એ નકશાઓ પૂછાય છે, જેમાં એશિયા ખંડ અને આફ્રિકા ખંડ જે છે એના નકશાઓ આવતા હોય છે. આપણે રિવિઝનની અંદર એશિયા ખંડ જે છે એ એશિયા ખંડના નકશાઓ જે છે એનું રિવિઝન આપણે સમજવાનું છે. વિભાગ ડી પ્રશ્ન નંબર 5 બ, જેમાં આપણે એશિયા ખંડના નકશાઓ ભાગ નંબર 5 એના આપણે અહીંયા પહેલો નકશો જે છે એ પહેલા નકશાની સમજ આપણે મેળવીએ. પહેલા નકશાની અંદર તમને 6 નામ જે છે એ 6 નામ તમને આપેલા છે, જેની અંદર અહીંયા તમને વિશ્વનો આખો નકશો જે છે એનું રેખાચિત્ર જોવા મળે છે, જેમાં આપણને પહેલા નંબરનું જે છે એ પહેલા નંબરમાં આપણને અરબ સાગર જે છે એ અરબ સાગર આપેલું છે. અહીંયા આપણે જોઈ શકીએ, અહીંયા આખો આ ભારત દેશ જે છે ભારત દેશની આ જગ્યા જે છે આ જગ્યાએ તમને અરબ સાગર આપેલું છે. આ બાજુના ભાગમાં અહીંયા અરબ સાગર આપેલું છે, આખો દરિયા કિનારો છે બરાબર. આ બાજુના ભાગમાં બંગાળની ખાડી છે, જમણી બાજુ આપણે જોતા હોય નકશો જમણી બાજુ બંગાળની ખાડી છે, ડાબી બાજુના ભાગમાં અરબ સાગર છે, નીચે જે છે હિંદ મહાસાગર. પ્રશ્ન નંબર 1 અરબ સાગર. પછી પ્રશ્ન નંબર 2 આપણને આપેલું છે, પ્રશ્ન નંબર 2 અહીંયા આપ્યો છે આપણને હિન્દી ચીનનો ઉચ્ચ પ્રદેશ. અહીંયા આપણે આ બાજુના ભાગમાં જે જગ્યા આપી જેટલા આડી લીટી આપેલી જે છે એ લીટીમાં હિન્દી ચીનનો ઉચ્ચ પ્રદેશ આવેલું છે. પછી ત્રીજો પ્રશ્ન આપણને આપેલો છે જોર્ડનનો બરાબર. આ જે જગ્યા જે છે અહીંયા આપેલી જગ્યા, હા તમને જે નકશાઓ નકશાકૃતિના જે છે એની અંદર આપેલું છે જોર્ડન બરાબર, એક જગ્યાનો વિસ્તાર અહીંયા આપેલો છે. પછી ચોથો પ્રશ્ન જે છે કચ્છનો અખાત, તો કચ્છનો અખાત જે છે આપણને અહીંયા આપણે જોશું તો ગુજરાત જે છે એ ગુજરાતમાં આ જગ્યા જે આપી છે બરાબર, આ આખો ખાડીનો વિસ્તાર બરાબર, આ જે છે એ કચ્છનો અખાત છે. એ પ્રશ્ન નંબર 4 જે છે એ પ્રશ્ન નંબર 4 એ કચ્છનો અખાત, આ જગ્યા જે આપેલી જે છે એરો કરી લે એ જગ્યા કચ્છનો અખાત કહેવાય છે. પછી આપણે પ્રશ્ન નંબર 5 તરફ જોઈએ, તો પ્રશ્ન નંબર 5 જે છે એ પ્રશ્ન નંબર 5 આપણને રશિયા આપેલું છે. તો અહીંયા આપણે આ જગ્યા જોઈએ તો આખું આપણને રશિયા જે છે અહીંયા રશિયા આપેલું છે. અહીંથી આટલો ભાગ જે છે આટલો ભાગ આખો રશિયા બરાબર અહીંયા જોવા મળે છે. જે આપણને સિંધુ નદી આપેલી છે, છેલ્લો પ્રશ્ન પ્રશ્ન નંબર 6 કે સિંધુ નદી જે છે અહીંયા આપણને તમે ભારતના નકશો જે છે નકશાની અંદર જોઈ શકો છો કે આ જગ્યા જે અહીં ટપકવાપ્યું છે અહીંયા કૈલાસ માનસરોવર છે બરાબર. અહીંયાથી આ સિંધુ નદી જે છે સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન છે, અને એ ત્યાંથી જે પ્રમાણેની અહીંયા ડ્રો કરેલી નદીની સંજ્ઞા જે છે એ પ્રમાણે એ અહીંયા આગળ વધી અને ભારત જે છે એ ભારતમાં લદ્દાખ જે છે ત્યાંથી ભારતમાં જમ્મુ કાશ્મીર જે છે ત્યાં પ્રવેશ કરે છે. અને જમ્મુ કાશ્મીરમાં અલગ ઘણી બધી નદીઓ એને શાખા રૂપે મળે છે, ત્યાંથી અટક નામે અહીંયાથી જે છે ભારતમાંથી બહાર નીકળી અને પાકિસ્તાન જે છે પાકિસ્તાનમાં વહે છે, પાકિસ્તાનમાંથી વહી અને છેલ્લે અહીંયા ગુજરાતનો ભાગ જે છે જ્યાં અરબ સાગર આવેલો છે, તો અરબ સાગરમાં આ નદી જે છે સિંધુ નદી વહી જાય છે. તો આ પ્રમાણે જે છે એ
સિંધુ નદી એનું નદી તંત્ર જે છે આપણને અહીંયા જોવા મળે છે. આ પ્રમાણે આ પ્રેક્ટિસ કરી પણ શકાય આપણે પ્રશ્ન નંબર 6ની. આ પ્રમાણે આપણને નકશો જે છે, નકશો પહેલો નકશો જે આપ્યો તો એ નકશાની અંદર આપણને આપવામાં આવેલા નામ જે છે એ નામની આપણે સમજ મેળવી, જેની અંદર અરબ સાગર, પછી હિન્દી ચીનનો ઉચ્ચ પ્રદેશ, પછી જોર્ડન 3 નંબરનું, કચ્છનો અખાત 4, રશિયા 5 અને સિંધુ નદી તંત્રો 6. આટલા જે છે પ્રશ્ન નંબર 1માં 6 નામ જે છે 6 નામની અંદર આપણે સમજ મેળવ્યો. પછીના આપણે એશિયા ખંડનો બીજો નકશો જે છે એ બીજા નકશાની સમજ આપણે મેળવીએ, જેની અંદર પણ આપણને 6 પ્રશ્ન જે છે 6 પ્રશ્ન અહીંયા આપેલા છે. તો જેમાં સૌથી પહેલાં આપણે પ્રશ્ન નંબર 1ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 1 જે છે એક આપણને આપેલો છે કાળો સમુદ્ર. અહીંયા આ બાજુનો ભાગ જે છે યુરોપ બાજુનો ભાગ, અહીંયા કાળો સમુદ્ર જે છે કાળો સમુદ્ર આપેલો છે. અહીંયા આપણને લીટી જે છે આડી લીટી કરેલી જોવા મળે છે, તમે જોઈ શકો છો આડી લીટી જે છે અહીંયા બનાવેલી છે. આ ભાગમાં જે છે કાળો સમુદ્ર આવેલો છે. ત્યાર પછી આપણને મેકોંગ જે છે એ મેકોંગ આપેલું છે. બાજુના ભાગમાં જ્યાં આપણે હિન્દી ચીનનો ઉચ્ચ પ્રદેશ દર્શાવેલો હતો તો એ સિવાયનો જે ભાગ જે છે એ સિવાયનો ભાગ જે છે એ મેકોંગનું મેદાન છે. પ્રશ્ન નંબર 2. ત્યાર પછીનો આ બાજુનો ભાગ આપણે જોશું તો અહીંયા કો ભાગ જે છે આપણને જાપાન આપેલું છે. એ જગ્યા જે છે એ જગ્યા જાપાનની છે આપણી. હા, એ જગ્યા જે છે એ આખી જાપાન દેશ જે છે આવેલું છે. પછી આપણે અરબ સાગરની સમજ આપી હતી બરાબર, એવી રીતે બંગાળની ખાડી જમણી બાજુનો ભાગનો ભારતનો આ બાજુનો ભાગ જે છે બંગાળની ખાડી છે. પછી ચીનનો દેશ બરાબર, આ બાજુના ભાગ જે છે ચીનનો મોટો બધો ભાગ જે છે એ ચીનની જગ્યા અહીંયા જોવા મળે છે, અહીંયા દર્શાવીએ. આટલો ભાગ જે છે આખો ચીન દેશ કહેવાય છે. પ્રશ્ન નંબર 5 એની અંદર અને છેલ્લું એક આપણને આપેલું છે ઈરાવતી નદી, બરાબર અહીંયા જે તમને જોવા મળશે. મ્યાનમાર જે છે એ મ્યાનમાર બાજુના ભાગની અંદર આ ઈરાવતી નદી જે છે અહીંયા તમને આ ભાગમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 6 આપેલો છે. આવી રીતે પ્રશ્ન નંબર 2 જે છે પ્રશ્ન નંબર 2ની અંદર આપણે 6 પ્રશ્નો જે છે એ 6 પ્રશ્નોની સમજ આપણે મેળવી, જેની અંદર ફરી પાછી આપણે વાત કરેલી આવે છે કાળો સમુદ્ર, પછી બીજું જે છે મેકોંગ, પછી છે જાપાન પ્રશ્ન નંબર 3, પછી બંગાળની ખાડી, પછી ચીનનો ભાગ અને ઈરાવતી નદી. પ્રશ્ન નંબર 2ની અંદર આપણા 6 પ્રશ્ન જે છે 6 પ્રશ્નોની અહીંયા સમજ મેળવી. પછીનો એશિયા ખંડનો આપણે ત્રીજો નકશો જે છે એ ત્રીજા નકશાની સમજ તરફ પ્રયાણ કરીએ તો જેની અંદર આપણને અલગ અલગ જગ્યાઓ જે છે એ અલગ અલગ જગ્યાઓમાં આપેલું છે. પ્રશ્ન નંબર 1 જે છે પ્રશ્ન નંબર 1માં પેસિફિક મહાસાગર, પૃથ્વીનો આખો જે ભાગ જે છે એની અંદર પેસિફિક મહાસાગર એટલે આ ભાગ જે છે આ ભાગમાં પેસિફિક મહાસાગર આવેલું છે. પૃથ્વી આખી જે છે ગોળ જે છે એટલે અમુક ભાગ જે છે અમુક ભાગ એનો આ બાજુના ભાગમાં પણ આવે છે પેસિફિક મહાસાગર, ઘણા નકશાની અંદર તમને જોવા મળતું હશે. પછી ગંગાનું મેદાન, ભારત દેશ જે છે એ ભારત દેશમાં ગંગા નદી જે છે એ ગંગા નદી વહે છે તો એનું આખું મેદાન જે છે આપણને અહીંયા જોવા મળે છે. તો જેની અંદરથી ગંગા નદી જે છે ગંગા નદી આ પ્રમાણે જે છે આમ વહેતી હોય છે.
નો એક ભાગ જે છે એક ભાગ અહીંયા પશ્ચિમ બંગાળમાં, બીજો ભાગ જે છે એ બંગાળની ખાડી જે છે એ પશ્ચિમ બાંગ્લાદેશમાં થઈને બંગાળની ખાડીને મળે છે. તો આ ભાગ જે છે એ આ ભાગ એ ગંગાનું મેદાન કહેવાય છે. અને અહીંયા લખેલું છે પોઈન્ટ કરીને, આ જગ્યાએ આપણે ગંગાનું મેદાન જે છે એ દર્શાવી શકીએ છીએ. જે પ્રશ્ન નંબર ત્રણ જે છે, પ્રશ્ન નંબર ત્રણમાં આપણે યુરોપ આપેલું છે. તો એ યુરોપ જે છે એ યુરોપ અહીંયા આપણને જો જોવા મળે છે, અહીંયા પ્રશ્ન નંબર ત્રણમાં યુરોપ અહીંયા આપેલું છે. આખો જે આ આખો ભાગ જે છે આખો ભાગ એ યુરોપ ખંડ જે છે એ ખંડ કહેવાય છે. આખો ભાગ જે છે યુરોપ ખંડનો છે. આપણે આમ નકશોનો અભ્યાસ કરતા હોય તો આપણને ખ્યાલ પડે કે અહીંયા ખંડ આવેલું છે, અહીંયા આ દેશ જે છે એનો નામ અહીંયા આવે છે. પછી ઓમાન જે છે એ ઓમાનનો અખાત, જેમ આપણે કચ્છ જે છે એ કચ્છનો અખાતની આપણે વાત કરી હતી, તો એમ આખો ભાગ જે છે એ આવેલું જે છે ઓમાન, આ આખી જગ્યા જે છે આ જગ્યા એ ઓમાન છે. આ ઓમાન છે અને આ આ ભાગ જે છે એ ભાગ આ ખાડીનો વિસ્તાર જે છે કે જે ઓમાનનો અખાત કહેવામાં આવે છે. જેમ અહીંયા ગુજરાતનો ભાગ ગુજરાતમાં કચ્છનો અખાત, ખંભાતનો અખાત, એવી રીતે અહીંયા ઓમાન જે છે ઓમાન પાસે ઓમાનનો અખાત આવેલો છે. અને છેલ્લે આપણને પછીનો શ્રીલંકા આપ્યું છે. તો ભારત દેશ જે છે એ ભારત દેશની દક્ષિણનો ભાગ આ જગ્યા આપણને આપેલી છે એ શ્રીલંકા દેશ છે. ઓકે ચાલો. અને છેલ્લું એક આપણને છઠ્ઠા નંબરનું આપ્યું છે, નદી આપેલી છે આપણને આમુરની નદી, જે રશિયા બાજુનો આખો ભાગ જે છે રશિયા અને ચીન બાજુનો ભાગ, અને આપણને આ પ્રમાણેની નદી જે છે એ નદી આપણને જોવા મળે છે. પ્રશ્ન નંબર છ, આમુર નદી બરાબર. આમાં આ પ્રમાણે પ્રશ્ન નંબર ત્રણ જે છે પ્રશ્ન નંબર ત્રણ પ્રમાણે આપણને અલગ અલગ જે છે એ અલગ અલગ મુદ્દાઓની સમજીને આપણને મળે છે, કે જેની અંદર ફરી પાછી આપણે સમજ મેળવીએ. અહીંયા પેસિફિક મહાસાગર નંબર એક, પછી ગંગાનું મેદાન છે નંબર બે, પછી પ્રશ્ન નંબર ત્રણમાં યુરોપ છે, પ્રશ્ન નંબર ચારમાં ઓમાનનો અખાત છે, અહીંયા ટપકું કરેલો એ આખો પોઈન્ટ આવે છે, પ્રશ્ન નંબર પાંચમાં શ્રીલંકા છે અને આમુર નદી છે. આટલા પ્રશ્ન નંબર ત્રણની અંદર છ પ્રશ્ન જે છે છ પ્રશ્નોની અહીંયા સમજ મળે છે. ત્યાર પછીનો આપણે છેલ્લો પ્રશ્ન આપણે એશિયા ખંડનો પ્રશ્ન નંબર ચાર જે છે એ ચારના છ પ્રશ્નો જે છે એની આપણે સમજ મેળવીએ. અહીંયા જેની અંદર આપણને પ્રશ્ન નંબર એક જે છે, પ્રશ્ન નંબર એકમાં આપણને હિન્દ મહાસાગર આપેલું છે. તો ભારતનો જે આ દક્ષિણનો ભાગ જે છે એ દક્ષિણનો ભાગ એ હિન્દ મહાસાગર છે. ત્યાર આપણે આની પહેલાં આગળ વાત કરી હતી કે ભાઈ ભારતનો આપણે નકશો જોતા હોય તો આપણી જમણી બાજુનો ભાગ જે છે એ બંગાળની ખાડી છે, ડાબી બાજુનો ભાગ એ અરબ સાગર છે, અને દક્ષિણમાં જે છે દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. એ પ્રમાણે પ્રશ્ન નંબર એક. તો પ્રશ્ન નંબર બે જે છે એ પ્રશ્ન નંબર બેની અંદર ઉત્તર સાઇબિરિયાનું મેદાન જે છે એ આપણને જોવા મળે છે. અહીંયા જે રશિયા જે છે એ રશિયાની અંદર આ ઉત્તર સાઇબિરિયા ઠંડો પ્રદેશ સાઇબિરિયાનું મેદાન બરાબર, આ ભાગ જે છે આ ભાગની અંદર આપણને સાઇબિરિયાનું મેદાન જોવા મળે છે. પછી પ્રશ્ન નંબર ત્રણમાં ચીન જે છે એમાં આવેલું તિબેટ બરાબર, પ્રશ્ન નંબર જે છે પ્રશ્ન નંબર ત્રણમાં ચીન જે છે ચીનની અંદર તિબેટ છે. પછી પ્રશ્ન નંબર ચારની અંદર એડન જે છે એ એડનનો અખાત, અહીંયા તમને ચાર જે છે જેવી રીતે ઓમાનનો અખાત આપણે જોયો હતો એવી રીતે એડન જે છે એ આફ્રિકા બાજુ જે છે આફ્રિકા બાજુ એડન જે છે સાઉદી અરેબિયાનો આખો ભાગ બરાબર, એ રાતે સમુદ્ર જોવા મળે છે. અહીં આખો
આજે છે આ ભાગ એ રાતા સમુદ્રનો ભાગ છે અને આ જે અહીંયા આવેલું છે આ ખાડીનો વિસ્તાર ટપકો કરેલો છે એ એડનનો અખાત જે છે કહેવાય છે. ચોથો પ્રશ્ન જે છે નેપાળનો આવે છે. ભારતનો ભાગ જે છે એ ભારતના ભાગમાં અહીંયા તમે જોઈ શકો છો લખાણ લખેલું જે છે નામ સાથેનું એ આખો ભાગ જે છે નેપાળનો ભાગ છે. આટલું જે છે એ નેપાળ દેશ છે, ભારતનો પાડોશી દેશ એટલે કે નેપાળ, બરાબર. તો અહીંયા સુધીનો ભાગ જે છે નેપાળનો આવે છે. અહીંયા જે છે ભૂતાન આવે છે, અહીંયા ચીનનો ભાગ આવે છે, બરાબર. જે આપણને છેલ્લો છઠ્ઠો પ્રશ્ન આપ્યો છે નર્મદા નદીનો. નર્મદા નદી જે છે એ ભારતમાં મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનને પાણી પૂરું પાડે છે, બરાબર. તો એ નદી જે છે એ નદીનો વિસ્તાર જે છે અહીંયા આપણને જોવા મળે છે. તો અહીંયા આજે આ પ્રમાણે જે બનાવેલું છે તો આ નર્મદા નદી જે છે અહીંયા જોવા મળે છે અને છેલ્લે અરબ સાગરને અહીંયા મળી જાય છે. તો આજે છે એ આપણે યાદ રાખવાનો ભાઈ ગુજરાતનો ભાગ જે છે, ગુજરાતનો ભાગ એ આટલો સુધીનો ભાગ આ બાજુનો આવે છે. તો ગુજરાતની અંદર આ નદી વહે છે અને ત્યાં નર્મદા નદી પર બંધ છે. આપણે નદી જે છે નદી તૈયાર કરીએ તો આ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે નદી જે છે આપણે નીચે વહી જાય નહીં. એટલે નદી જે છે નદી આ પ્રમાણે બનાવેલી જે છે એ પ્રમાણે આપણે બનાવવાની આવશે. આ પ્રમાણે જે છે એ ચોથો અને એનો છઠ્ઠો પ્રશ્ન જે છે નર્મદા નદીનો અહીંયા પૂર્ણ થાય છે. તો આ પ્રશ્ન જે છે પ્રશ્નની અંદર ફરી પાછા આપણે છ પ્રશ્ન જે છે છ પ્રશ્નની સમજ આપણે મેળવીએ. એ પ્રશ્ન આપણે ફરી પાછા જોઈએ તો જેની અંદર આપણે હિંદ મહાસાગર પ્રશ્ન નંબર એક, ઉત્તર સાઇબેરિયાનો મેદાન પ્રશ્ન નંબર બે, પછી ત્રીજો પ્રશ્ન તિબેટ, ચોથો પ્રશ્ન જે છે એ એડનનો અખાત, પાંચમો પ્રશ્ન જે છે એ નેપાળ અને છઠ્ઠો પ્રશ્ન નર્મદા નદી. અહીંયા જે છે આ ચોથા પ્રશ્નની અંદર આપણે આ છ પ્રશ્નો જે છે છ પ્રશ્નોની આપણે સમજ મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો તમને એશિયા ખંડના જે ચાર નકશાઓ જે છે એ ચાર નકશાઓની અહીંયા આપણે સમજ મેળવી કે જેની અંદર છ નામ જે છે આપેલા છે. તો આ બધા જે છે ચારમાંથી રિવિઝનની અંદર આપણે છ છ જે છે એની અંદર આપણે સમજ મેળવી આનો યોગ્ય રીતે આપણે અભ્યાસ કરવાનો રહેશે અને પરીક્ષાની અંદર આ પ્રશ્ન જે છે આ પ્રશ્નમાંથી આપણને પ્રશ્ન પૂછી શકાય. તો તમે પણ ઘરે જે છે ઘરે આ પ્રમાણેની પ્રેક્ટિસ કરતા રહેજો, નકશાપૂર્તિના અન્ય નકશાઓ જે છે એની પણ સમજ મેળવતા રહેજો. તો અહીંયા પ્રશ્ન નંબર પાંચ જે છે મોટા પ્રશ્નનો પ્રશ્ન પણ પૂરો થાય છે અને એનો વિભાગ બી જે છે બનો નકશાનો એ પણ અહીંયા પ્રશ્ન પૂરો થાય છે. આગળના પ્રશ્નો માટે આપણે આગળના વિડીયો જે છે આપણે સમજીશું. આભાર.